नमस्कार विद्यार्थी मित्रों, पुरुषार्थ एजुकेशन चैनल में आपनो हार्दिक स्वागत है। आज आप धोरण पांच में जो बारमो पाठ है तो जो है कि जो आ खूटी जाए तो चलो आप जो है कि अँ आपेलू के जो आ खूटी जाए तो एट्ले कि अँ आप जे अपनी पृथ्वी में जो खनिज तत्व मे पेट्रोल डीजल ते खूटी जाए तो तेनी वात करवामां आवी छे कि आजना युग में जो मानव वस्ती है तो वधवा वधे छे तो तेनी साथे वाहन व्यवहार पण खूब ज वध्यो छे। लोको स्कूटर मोटरसाइकल अने कारनो उपयोग विशेष करता थया छे। वाहनोना वपराशनी साथे तेमां जरूरी पेट्रोल के डीजल पण वधु ने वधु वपराय छे। आ स्त्रोत जमीनमांथी मळे छे तेने बनता लाखों वर्षो लागे छे। आजे पेट्रोल डीजल के कुदरती जे गैस छे तेने वपराश वधी रह्यो छे। ते जोता आगामी 50 वर्षों में आ ऊर्जा स्त्रोत खूटी जवानी पूरेपूरी संभावना छे। जो आपणे वाहन व्यवहार माटे आ प्रकारना ईंधणोनो कर्कसरपूर्वक उपयोग नहीं करिए तो भविष्य में जे वाहन व्यवहार बंद थई जशे, एक जग्याएथी बीजी जग्याए जवानो मुश्किल बनी जशे। आपणे पेट्रोल के डीजल बचाववा ट्राफिक सिग्नल आगळ वाहन ऊभुं रहे त्यारे एंजिन बंद राखवुं जोईए। एकाद बे व्यक्ति माटे कार માં જવાને બદલે બસનો ઉપયોગ કરવો જોઈએ વગેરે। તો આપણે જોઈએ કે બસની મુસાફરી કે આજે અમે શાળામાંથી અડાલજની વાવ ઉજાણીએ જવાના હતા તો અહીંયા બસની મુસાફરી છે કે જે બાળકો છે તે શાળામાંથી અડાલજની વાવ જોવા જાય છે તેની વાત કરેલી છે। અડાલજની વાવ છે તે અમદાવાદથી આશરે 18 કિલોમીટર દૂર આવેલી છે। અમે રસ્તા ઉપર વાહનો ગણવાના શરૂ કર્યા। અમારામાંથી કેટલાકે સાયકલ તો કેટલાકે બસ કેટલાકે કાર અને મોટરસાઇકલ ગણ્યા। અબ્રાહમ કે જે સાયકલ ગણતો હતો તે ઝડપથી કંટાળી ગયો। આ હાઈવે પર થોડી જ સાયકલ હતી તો અહીંયા આપણે ચિત્રમાં પણ જોઈ શકીએ છીએ કે સાયકલ ખૂબ જ ઓછા પ્રમાણમાં છે કે તે લોકો ગણતા હતા કે વાહનો ગણતા હતા તેમાં સાયકલ ખૂબ જ ઓછી છે તેથી તે જે છોકરો છે અબ્રાહમ કે જે સાયકલ ગણતો હતો તે કંટાળી જાય છે। સિગ્નલ પર લાલ લાઇટ થઈ ત્યારે ડ્રાઈવરે બ્રેક લગાવી તે મોટું ક્રોસિંગ હતું અને અમે ટ્રાફિકની લાંબી લાઈનો જોઈ શકતા હતા। વાહનોમાંથી હોર્નનો અવાજ અને ધુમાડો નીકળતો હતો। કદાચ તેના કારણે જ એક નાનો છોકરો રિક્ષામાં બેઠા બેઠા ખૂબ જ ખાંસી ખાતો હતો। મેં કંઈક જાણીતી ગંધ પારખી મને યાદ આવ્યું કે આવી ગંધ ગામમાં પિતાજી ટ્રેક્ટરમાંથી પણ આવતી હતી પિતાજીનું જે ટ્રેક્ટર છે તેમાંથી પણ આવતી હતી। તો અહીંયા છે કે તે બાળકો બસમાં જાય છે ત્યારે લાલ લાઇટ થાય છે એટલે બધા થોભી જાય છે, ત્યાં સિગ્નલ લાલ થાય છે ત્યારે થોભી જાય છે કારણ કે ત્યાં ટ્રાફિક જે મોટું એક બ્રેક આવે છે, ટ્રાફિકની લાઈનો ખૂબ લાગી જાય છે અને ત્યાં ધુમાડા નીકળે છે અને અવાજ આવે છે, ઘોંઘાટ થાય છે। હવે આ ધુવાડો અને જે આ ઘોંઘાટ થાય છે તેના કારણે જે એક છોકરો છે જે રિક્ષામાં બેસે છે તેને આ ધુવાડાના કારણે ખાંસી થાય છે। પાના નંબર 110 પરના ચિત્રને જુઓ અને લખો। તો આપણે અહીંયા ચિત્ર છે તે જોવાનું છે તો ચિત્રમાં આપણે ઘણા બધા વાહનો જોઈ શકીએ છીએ કે આ ચિત્રમાં બસ કાર રિક્ષા મોટરસાઇકલ ને પેન્ડલ રિક્ષા જોઈ શકીએ છીએ। બસ કાર રિક્ષા સ્કૂટર અને મોટરસાઇકલ જેવા જે વાહનો છે તેમાં પેટ્રોલ કે ડીઝલ બળતણ તરીકે વપરાય છે જ્યારે બસ કાર રિક્ષા સ્કૂટર અને મોટરસાઇકલ જેવા વાહનો ધુમાડો કાઢે છે જે ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે તે લોકો ધુમાડો કાઢે છે। જે ધુમાડો કાઢે છે તેની ઉપર આપણે નિશાની કરવાની છે। ત્યારબાદ જોઈએ કે સાયકલ અને પેન્ડલ સાયકલ છે તે પેટ્રોલ અને ડીઝલ વગર ચાલે છે કે અમુક શહેરોમાં રિક્ષા અને કાર પેટ્રોલ અને ડીઝલ વગર એટલે કે સીએનજી વાળી જે વીજળીથી ચાલે છે। તો આપણે જોઈએ કે વાહનોને ઝડપથી અંકારવાથી પેટ્રોલ કે ડીઝલ વધુ વપરાય છે, અકસ્માત થવાનો સંભવ રહે છે જેનાથી વાહનમાં મુસાફરી કરનાર અને ભોગ બનનાર વ્યક્તિઓમાં જાનને પણ ખતરો ઊભો થાય છે। ત્યારબાદ છે કે તમે સાયકલ ચલાવો છો, જો હા તો તેના પર
ક્યાં જાઓ છો? તો આપણે જોઈએ કે સાયકલમાં બેસીને આપણે શાળાએ જઈએ છીએ, બગીચામાં જઈએ છીએ, વગેરે જગ્યાએ જઈએ છીએ. તમે શાળાએ કેવી રીતે જાઓ છો? તો શાળાએ તમે કેવી રીતે જાઓ છો? કોઈ રિક્ષામાં જાય છે, કોઈ બસમાં જાય છે, કોઈ સ્કૂટરમાં જાય છે. તો તમારે તમે કેવી રીતે જાઓ છો તે અહીંયા લખવાનું છે. તમારા કુટુંબના સભ્યો ઘરેથી કામે અથવા તો નોકરીએ કેવી રીતે જાય છે? તો આપણે જોઈએ કે આપણા પપ્પા છે તે કારમાં જતા હોય છે, મમ્મી રિક્ષામાં જતા હોય છે, કોઈ બીજા અન્ય હોય તો તે કારમાં નોકરીએ કે કામે જાય છે. ત્યારબાદ છે કે વાહનોમાંથી આવતા ધુમાડાથી કેવી મુશ્કેલીઓ થાય છે? તો વાહનોથી આવતા ધુમાડાથી આપણે ખાંસી, ઉધરસ, માથાનો દુખાવો, આંખોમાં બળતરા થાય, ઘણાને તો અસ્થમા થાય, ફેફસા સંબંધિત રોગોનો ભોગ પણ બની શકીએ છીએ. હવામાં પ્રદૂષણ પણ ફેલાય છે, ધુમાડાથી ગૂંગળામણ થાય છે. શિયાળાની ઠંડીમાં સવારે ધુમાડાને લીધે ધુમ્મસ જોવા મળે છે. આથી થોડી દૂરનું સ્પષ્ટ ન દેખાવાને કારણે વાહનોમાં અકસ્માત થાય છે. વાહનોમાં આવતા ધુમાડાથી ઘણી બધી મુશ્કેલી થાય છે. વાહનોના હોર્નના ઘોંઘાટથી આપણે કેવી મુશ્કેલી અનુભવીએ છીએ? તો આપણે જોઈએ કે ઘણી બધી મુશ્કેલી થાય છે. માથું દુખે છે, માનસિક તણાવ થાય, અણગમો પેદા થાય, કાનમાં ધાક પડે છે, લાંબા સમય સુધી ઘોંઘાટમાં રહેવાથી બહેરાશપણું પણ આવી જાય, સ્વભાવ ચીડિયો થઈ જાય. રાત્રિના સમયે હોર્નના ઘોંઘાટથી નજીકના રહેતા લોકોની ઊંઘમાં પણ ખલેલ પડે છે. ત્યારબાદ છે પેટ્રોલ પંપ પર. તો તે લોકો પેટ્રોલ પંપ પર જાય છે ત્યારનું અહીંયા આપણે આપેલું છે કે થોડા સમય બાદ અમારી બસ પેટ્રોલ પંપ ઉપર ઊભી રહી. ત્યાં ખૂબ જ લાંબી લાઇન હતી, એવું લાગતું હતું કે અમારે થોડી વધારે રાહ જોવી પડશે. અમે બધા બસમાંથી ઉતર્યા અને પેટ્રોલ પંપની આજુબાજુ જોવા લાગ્યા. અમે ઘણા મોટા પાટિયા અને પોસ્ટરો જોયા. તો અહીંયા પેટ્રોલ પંપમાં પોસ્ટર હતું, પેટ્રોલ પંપમાં આજુબાજુ જે પોસ્ટર લગાવેલા હતા તે અહીંયા આપેલું છે. પેટ્રોલ અને ડીઝલ કાયમ માટે રહેશે નહીં, તમારા બાળકો માટે તે બચાવો. દરેક ટીપું વધુ સમય ચાલે તેમ કરો. જ્યારે તમે કાર ઊભી રાખો ત્યારે એન્જિન બંધ કરો. 6/6/2019. તો અહીંયા પેટ્રોલનો ભાવ આપેલો છે કે 68.64 લીટર પ્રતિ લીટર પેટ્રોલનો ભાવ છે. ડીઝલનો ભાવ પણ લખેલો છે કે 68.25 પ્રતિ લીટર પેટ્રોલનો ભાવ આપેલો છે. અમે સમજી ન શક્યા કે પેટ્રોલ અને ડીઝલ કાયમ રહેશે નહીં એવું શા માટે લખેલું હતું. અમે પેટ્રોલ પંપ પર કામ કરતા એક કાકાને તેના વિશે પૂછવા વિચાર્યું. તો તે લોકો જે પેટ્રોલ પંપ ઉપર જે કાર્ય કરતા જે કાકા છે તેની સાથે વાતચીત કરે છે તે અહીં આપેલું છે. તો તે અબ્રાહમ છે તે પૂછે છે કે કાકા, આપણે પેટ્રોલ અને ડીઝલ ક્યાંથી મેળવીએ છીએ? તો કાકા કહે છે કે જમીનમાં ઊંડે, ખૂબ ઊંડેથી. તો આપણે જોઈએ છીએ કે પેટ્રોલ અને ડીઝલને આપણે ક્યાંથી મેળવીએ છીએ કે જમીનની અંદર પૃથ્વીના પેટાળમાં ખનિજ તત્વો રહેલા છે તેમાંથી આપણે મેળવીએ છીએ. તો મંજુ કહે, પરંતુ તે ત્યાં કેવી રીતે બને છે? તો હવે આપણે પ્રશ્ન થાય કે પેટાળમાં, પૃથ્વીના પેટાળમાં કેવી રીતે બનતું હશે? તો કાકા કહે છે કે તે પ્રાકૃતિક રીતે બને છે, પરંતુ ખૂબ ધીમે, તે માણસો દ્વારા તે યંત્રથી બનતું નથી. તો આપણે જોઈએ કે પૃથ્વીના પેટાળમાં ખૂબ જ ધીમે બને છે, તે આપણા દ્વારા કે યંત્રોથી બનતું નથી. કે હજારો વર્ષો પહેલાં જે અવશેષો જમીનમાં દટાય છે, કે કોઈ વનસ્પતિના લાકડા હોય કે કોઈ વનસ્પતિ હોય અથવા કોઈ મનુષ્ય કે કોઈ જાનવરો, આપણે જોઈએ કે આપણા જે જીવો છે તે અંદર, તેના અવશેષો અંદર દટાય છે, તેના ઉપર હજારો વર્ષ સુધી પ્રક્રિયા થઈને તેમાંથી પેટ્રોલિયમ બને છે, તેમાંથી ખનિજ તત્વો બને છે. અબ્રાહમ કહે છે, તો પછી આપણે તેને ખરીદવાની જરૂર નથી, આપણે તેને આપણી જાતે બોરવેલનો ઉપયોગ કરી પાણી ખેંચીએ છીએ તેમ લઈ શકીએ છીએ ને? તો કાકા કહે છે કે તે દરેક જગ્યાએ જોવા મળતું નથી, પરંતુ આપણા દેશમાં તે કેટલીક જગ્યાએ મળી આવે છે. તેને જમીનમાંથી બહાર કાઢવા અને શુદ્ધ કરવા માટે યંત્રોની જરૂર પડે છે. તો આપણે જોઈએ કે પાણીનો ઉપયોગ આપણે જેવી રીતે કરીએ છીએ તેમ પેટ્રોલિયમનો ઉપયોગ કરી શકતા નથી. ખનિજ તત્વો તેવી રીતે આપણે મળતા નથી, તેને
बहार काढवामां आवे छे तेनी उपर शुद्धिकरणनी प्रक्रिया करवामां आवे छे, रासायणिक प्रक्रिया करवामां आवे छे, त्यारबाद तेने यंत्रो ते बधुं करवा माटे तेमां यंत्रोनी जरूर पड़े छे ने त्यारबाद आपणे तेनो उपयोग करी शकीए छीए। शोधो अने चर्चा करो कि भारतना क्या राज्यमां तेल क्षेत्रो छे। આપણે જોઈએ કે ભારતના એવા ઘણા રાજ્યો છે જ્યાં તેલ ક્ષેત્રો છે, તો કે અસમ, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ભારતમાં ગુજરાત, ભારતમાં જે ગુજરાત છે ત્યાં, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ વગેરે રાજ્યોમાં તેલ ક્ષેત્રો જોવા મળે છે। ત્યારબાદ છે ખનિજ તેલ સિવાય જમીનમાં ઊંડે બીજું શું મળી આવે છે, કે ખનિજ તેલ સિવાય જમીનમાં કોલસો, કુદરતી ગેસ અને બીજા ઘણા બધા પ્રકારના ખનિજો જેવા કે લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ વગેરે મળી આવે છે। આપણે પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ। શા માટે? તો આપણે જોઈએ કે આપણે પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ, કારણ કે આજના યુગમાં વાહનોનો વપરાશ વધ્યો છે, પેટ્રોલ અને ડીઝલ પણ વધુ પ્રમાણમાં વપરાય છે। તે જોતાં એમ આપણે કહી શકીએ કે આગામી 50 વર્ષ સુધી ચાલે તેટલો જ ખનિજ તેલનો જથ્થો જમીનની અંદર બાકી રહ્યો છે। પેટ્રોલ અને ડીઝલ જેટલું ઝડપથી વપરાય છે તેટલું ઝડપથી બનતું નથી, જમીનની અંદર બનતા તેને લાખો વર્ષો લાગે છે, તેથી તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ। તેઓએ આગળ ચર્ચા કરી, શું પેટ્રોલ ખૂટી જવા આવ્યું છે? પોસ્ટરમાં કહે છે કે પેટ્રોલ કાયમ રહેવાનું નથી, તો કાકા કહે છે કે આપણે તેને જેટલું ઝડપથી કાઢીએ છીએ તેટલું ઝડપથી તે બનતું નથી, જમીનની અંદર તેને બનતા લાખો વર્ષો લાગે છે, જો ઓઇલ ખૂટી જશે તો વાહનો કેવી રીતે ચાલશે? તો મંજુ કહે છે કે સીએનજીથી। મેં ટીવી પર જોયું હતું કે જે વાહનો સીએનજીથી ચાલે છે તે ઓછો ધુમાડો કરે છે, તો કાકા હસે છે અને કહે છે કે તે પણ જમીનની નીચેથી જ આવે છે, તે પણ મર્યાદિત જ છે। તો દિવ્યા કહે છે કે વાહનો ચલાવવા વિદ્યુતનો ઉપયોગ થઈ શકે છે, મેં વિદ્યુતથી ચાલતી મોટરસાઇકલ જોઈ છે। તો અબ્રાહમ કહે છે કે આપણે કંઈક કરવું જોઈએ, નહીં તો જ્યારે આપણે મોટા થઈશું ત્યારે મુસાફરી કેવી રીતે કરીશું? દિવ્યા કહે છે કે જો રસ્તા ઉપર વાહનો ઓછા થઈ જાય તો મારા દાદી ખુશ થઈ જશે। તે કહે છે કે જો વાહનો કીડીઓની જેમ લાઈનમાં ઊભા છે, તમે મોટા થશો ત્યારે શું કરશો? તો મજુ કહે, જો આ કારમાં ફક્ત એક કે બે લોકો જ બેઠા છે, આ બધા બસનો ઉપયોગ કેમ કરતા નથી? અબ્રાહમ કહે છે કે તેનાથી પેટ્રોલ બચશે, એક બસ ઘણા લોકોને લઈ જઈ શકે છે। મંજુ કહે છે, જ્યારે હું મોટી થઈશ ત્યારે સૂર્યપ્રકાશથી ચાલતી કાર શોધીશ, પછી આપણે તે ખૂટી જશે એવી ચિંતા કરવાની રહેશે નહીં, આપણે તેનો જેટલો ઉપયોગ કરવો હોય તેટલો કરી શકીશું। તો અહીંયા વાત એવી ચાલે છે કે તે લોકો જ્યાં ખૂટી જશે સીએનજી ને બધું ખૂટી જશે તો કેવી રીતે મુસાફરી કરશે, તેના માટે તે કહે છે કે આપણે જે દિવ્યા છે તે મોટી થઈને સૂર્યપ્રકાશથી ચાલતી કાર શોધશે, જેથી સૂર્યપ્રકાશ તો હંમેશા રહે છે, સૂર્ય જ્યારે ચોમાસાની ઋતુ હોય ત્યારે જોવા મળતો નથી, પરંતુ બાકીના જે દિવસો છે શિયાળો અને ઉનાળો તેમાં સૂર્યપ્રકાશ હોય છે, તેથી સૂર્યપ્રકાશ ખૂટવાનો કોઈ પ્રશ્ન જ થતો નથી। ત્યારબાદ છે પૃથ્વીમાંનો ખજાનો। પૃથ્વીના પેટાળમાં ક્યાં ઓઇલ છે તે શોધવું સરળ નથી, વૈજ્ઞાનિકો તેને શોધવા ખાસ તકનીકો અને યંત્રોનો ઉપયોગ કરે છે, પછી પાઇપો અને યંત્રો દ્વારા પેટ્રોલિયમ ખેંચવામાં આવે છે। આ ઓઇલ ગંધવાળું, જાડું અને ઘેરા રંગનું પ્રવાહી છે, તેની અંદર ઘણી બધી વસ્તુઓ ભળેલી હોય છે, તેને સાફ કરવા અને જુદું પાડવા રિફાઇનરીમાં મોકલવામાં આવે છે। તમે રિફાઇનરી વિશે સાંભળ્યું છે? તો આપણે જોઈએ કે અહીંયા રિફાઇનરી વિશે આપેલું છે કે આપણે ગમે ત્યાંથી ઓઇલ શોધી શકતા નથી, તે સરળ નથી, વૈજ્ઞાનિકો યંત્રો દ્વારા પેટ્રોલિયમ ખેંચવામાં આવે છે અને તકનીકો દ્વારા યંત્રોનો ઉપયોગ કરીને
તે શોધે છે અને તે જે ઓઇલ હોય છે તે ગંધવાળું હોય છે, જાડું હોય છે, ઘેરા રંગનું પ્રવાહી હોય છે, તેની અંદર ઘણી બધી વસ્તુઓ ભળેલી હોય છે, તેનું શુદ્ધિકરણ કરવું પડે છે, તેને રિફાઇનરી કરવું પડે છે, રિફાઇનર કરવું પડે છે. આપણે એમ પેટ્રોલિયમમાંથી જ કેરોસીન, ડીઝલ, પેટ્રોલ, એન્જિન, ઓઇલ અને વિમાન માટે ઈંધણ મેળવીએ છીએ. શું તમે જાણો છો કે એલપીજી, વેક્સ, કોલટાર, ગ્રીસ વગેરે પણ તેમાંથી મળે છે? તો આપણે જોઈએ છે કે આ બધું જે ખનિજ તત્વ છે તે ખનિજ કોલસામાંથી અને તે બધું અહીંયા ખનિજ તત્વો છે તે પૃથ્વીમાંથી જ મળે છે, ને પેટ્રોલિયમમાંથી જ કેરોસીન, ડીઝલ, પેટ્રોલ, એન્જિન બધું અલગ પાડવામાં આવે છે. તે બીજી વસ્તુ જેવી કે પ્લાસ્ટિક અને પેઇન્ટ્સ બનાવવા માટે પણ ઉપયોગી થાય છે. મેં ઈંધણ બચાવવા વિશે વિચારવાનું ચાલુ કરી દીધું છે. મને યાદ છે કે ક્યારેક પિતાજી જ્યારે બીજું કોઈ કામ કરે છે ત્યારે ટ્રેક્ટરનું એન્જિન ચાલુ રાખે છે. તે સમયે ખેતરમાં પંપ પણ ચાલુ રહે છે. કેટલું બધું નુકસાન થાય છે. જ્યારે હું ઘરે જઈશ ત્યારે પિતાજી સાથે ચોક્કસ વાત કરીશ. અહીંયા જે બાળક છે તે કહે છે કે હું પિતાજી જ્યારે પેટ્રોલ જે ટ્રેક્ટર ચાલુ રાખે છે ત્યારે એન્જિન ચાલુ રાખે છે તો તેમાં પણ કે ઘણું બધું નુકસાન થાય છે, તેથી હું હવે ઘરે જઈને ના પાડીશ કે આવું ન કરે. ત્યારબાદ આપણે છે કે બધા વાહનો સાનાથી ચાલે છે. જો વાહનોની આપણે જોઈએ કે જે બધા વાહનો છે તે પેટ્રોલ કે ડીઝલ, સીએનજી વગેરેથી ચાલે છે. થોડાક વાહનો વિદ્યુતથી તેમજ સાયકલ અને પેન્ડલ રિક્ષા છે તે વાહનો માનવ શ્રમથી ચાલે છે કે તેમાં જરૂર પડતી નથી, કોઈ પેટ્રોલ કે ડીઝલની જરૂર પડતી નથી, આપણે આપણા શ્રમ કરીને તેને ચલાવી શકીએ છીએ. જો વાહનોની સંખ્યા વધતી જશે તો કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડશે? ઉદાહરણ તરીકે રસ્તા ઉપર ટ્રાફિક વધે ત્યારે તમારા જે વડીલો સાથે વાત કરો અને તે વિશે લખો. તો આપણે જોઈએ કે વાહનોની સંખ્યા વધતી જશે તો ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. રસ્તા ઉપર ટ્રાફિક વધે, હવાનું અને અવાજનું પ્રદૂષણ થાય, તેનાથી લોકોનું સ્વાસ્થ્ય બગડે, પાર્કિંગની સમસ્યા ઊભી થાય, અકસ્માતોનું પ્રમાણ વધી જાય, પેટ્રોલ અને ડીઝલની અછત ઊભી થાય, પરિણામે શું થાય તો કે પેટ્રોલ અને ડીઝલ મોંઘું થાય છે, ભવિષ્યમાં પેટ્રોલ ડીઝલ પણ ખૂટી જાય છે. મંજુએ કહ્યું, દરેક જણ શા માટે બસ વાપરતા નથી? તમે શું વિચારો છો કે લોકો મુસાફરી માટે બસનો ઉપયોગ કેમ નથી કરતા? તો આપણે જોઈએ તેના પણ ઘણા કારણો હોય કે બસ દ્વારા લોકો સમયસર પહોંચી શકતા નથી, લોકોને બસમાં બેસવા તથા બસમાંથી ઉતર્યા પછી તેમાં જવાના સ્થાને પહોંચવા ચાલવું પડે છે, આમ કરવામાં ઘણો સમય લાગે, બસની રાહ જોઈને ઊભું રહેવું પડે, બસમાં ભીડ રહેતી હોય ને ઊભા રહીને મુસાફરી કરવી પડે, નાની મોટી બેગ કે સામાન સાથે હોય તેવા સંજોગોમાં બસની મુસાફરી કંટાળાજનક લાગે, બસ કરતાં પોતાના વાહનોમાં જવામાં સગવડતા રહે છે, પૈસા અને સામાનની સલામતી રહે છે, તથા સમયનો પણ બચાવ થાય છે, તેના માટે બસનો ઉપયોગ કરવા ઉપયોગ ટાળતા હશે. વાહનોની સંખ્યા વધવાથી પડતી મુશ્કેલીઓના નિકાલ માટેના ઉપાયો સૂચવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે વાહનોની સંખ્યા વધવાથી ઘણી બધી મુશ્કેલીઓ થાય છે. તેના ઉપાયો આપણે જોઈએ કે નજીકના અંતરે જવા માટે પગે ચાલીને જવું કે સાયકલોનો ઉપયોગ કરવો જોઈએ, સાથે નોકરી કરનારા જે લોકો હોય તેને વાહનની ભાગીદારી કરી એક જ વાહન ઉપર નોકરીના સ્થળે જવું જોઈએ, એકલા જવા માટે વ્યક્તિગત કારનો ઉપયોગ ટાળવો જોઈએ, નોકરી કે ધંધા પર જવા જાહેર વાહનોનો ઉપયોગ કરવો જોઈએ, ટ્રાફિકની સમજ વધારવા માટે ટ્રાફિક જાગૃતતા અભિયાન ચલાવવા જોઈએ. જો આપણે ટ્રાફિક સિગ્નલની લાલ લાઇટ ઉપર ઊભા રહેતા વાહનનું એન્જિન બંધ કરીએ તો તેનાથી ક્યાં ફાયદા થાય? તો તેનાથી પણ ફાયદા થાય છે
કે પેટ્રોલ અને ડીઝલની બચત થાય, અનાજનું પ્રદૂષણ ઓછું થાય. આપણે જોઈએ કે એન્જિનને ચાલુ હોય તો અવાજ પણ થાય છે, તો અવાજનું પ્રદૂષણ પણ ઓછું થાય. ધુમાડાથી રાહત તથા હવાનું પ્રદૂષણ ઓછું થાય છે. ઉર્જા અને સ્ત્રોતોની પણ બચત થાય છે. શોધો અને લખો કેટલું ઓઇલ સ્કૂટર કાર અને ટ્રેક્ટર, તો એક સમયે કેટલું પેટ્રોલ ડીઝલ ભરી શકાય છે. તો સ્કૂટરમાં 5 લિટર ભરી શકાય, કારમાં 30 લિટર ભરી શકાય અને ટ્રેક્ટરમાં 40 લિટર ભરી શકાય છે. હવે 1 લિટર પેટ્રોલ ડીઝલમાં તે કેટલે દૂર સુધી જઈ શકીએ છીએ? તો સ્કૂટરમાં આપણે જોઈએ તો કે 45 કિલોમીટર દૂર જઈ શકીએ, કારથી આપણે 12 થી 14 કિલોમીટર જઈ શકીએ અને ટ્રેક્ટરમાં આપણે 8 થી 10 કિલોમીટર જઈ શકીએ. પેટ્રોલનો ભાવ દરેક શહેરમાં જુદો હોય છે. દિલ્હીનો પેટ્રોલ ડીઝલનો ભાવ અહીં આપેલો છે. કોષ્ટક જુઓ અને પ્રશ્નોના જવાબ આપો. તો તેમાં છે ઓઇલ 1 લિટરનો ભાવ જૂન 2009નો છે, 1 લિટર ભાવ જૂન 2014નો, 1 લિટરનો ભાવ જૂન 2019નો, 1 લિટરનો ભાવ આજનો, પેટ્રોલનો અને ડીઝલનો. તો આજનો આપણે જોઈએ પેટ્રોલનો આજનો ભાવ કેટલો છે, તો કે 73.4 રૂપિયા પ્રતિ લિટર છે અને ડીઝલનો કેટલો છે, તો કે 66.9 રૂપિયા પ્રતિ લિટર ડીઝલનો ભાવ આપેલો છે. વર્ષ 2019માં 2014ની સરખામણીમાં પેટ્રોલનો ભાવ 4.79 રૂપિયા ઘટ્યો અને ડીઝલનો ભાવ 17.44 રૂપિયા વધ્યો. 2009 થી 2014 અને 2014 થી 2019 સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શું તફાવત હતો? તો આપણે જોઈએ કે 2009 થી 2014 સુધીમાં પેટ્રોલના ભાવમાં 31.64 રૂપિયાનો વધારો થયો હતો અને ડીઝલમાં 19.42 રૂપિયાનો વધારો થયો હતો. અને 2014 થી 2019 સુધીમાં પેટ્રોલના ભાવમાં 4.69 રૂપિયાનો ઘટાડો હતો અને ડીઝલના ભાવમાં 17.44 રૂપિયાનો વધારો હતો. શોધી કાઢવાનું છે કે તમારા વિસ્તારમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ શું છે. તો આપણે જોઈએ કે આપણા વિસ્તારમાં પેટ્રોલનો ભાવ ₹70.46 પ્રતિ લિટરના અને ડીઝલનો ભાવ કેટલા છે, ₹69.15 પ્રતિ લિટરના છે. ત્યારબાદ છે કે પેટ્રોલ અને ડીઝલનો ભાવ કેમ વધે છે. તો આપણે જોઈએ કે પેટ્રોલ અને ડીઝલનું ઉત્પાદન ઓછું થાય છે, તેની સામે તેનો વપરાશ વધુ થાય છે, તેથી તેનો વપરાશ વધવાથી પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધે છે. તમારા ઘરમાં 1 મહિનામાં કેટલું પેટ્રોલ અને ડીઝલ વપરાય છે, તે શા માટે વપરાય છે? તો આપણે જોઈએ કે આપણા ઘરમાં 1 મહિનામાં 25 કે 30 લિટર પેટ્રોલ અને 20 લિટર જેટલું ડીઝલ વપરાય છે. તો પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ આપણે જોઈએ કે પપ્પા ઓફિસે જવા માટે કારમાં કરતા હોય અને મોટરસાઇકલમાં થતો હોય છે. ત્યારબાદ અહીં એક પોસ્ટર આપ્યું છે, ડાય ક્લિનિક માટે, પ્રકાશ માટે, કાર, ટ્રેક્ટર કે વિમાનના ઈંધણ તરીકે હું ક્યાં ઉપયોગી છું તે જોવાનું છે. કેરોસીન અને એલપીજી તરીકે, યંત્રો ચલાવવા માટે, પ્લાસ્ટિક અને રંગો બનાવવા માટે. ઈંધણ બચાવો, તેને આદત બનાવો. ઈંધણ ક્યાં ઉપયોગી છે, તો આપણે જોઈએ કે ઈંધણ ડ્રાય ક્લિનિક માટે, પ્રકાશ માટે, કાર, ટ્રેક્ટર કે વિમાનના ઈંધણ તરીકે, વિમાન ચલાવવા, કેરોસીન અને એલપીજી તરીકે, યંત્રો ચલાવવા માટે, પ્લાસ્ટિક અને રંગો બનાવવા માટે વગેરે જગ્યાએ ઈંધણ વપરાય છે રસોઈમાં. ડીઝલ ક્યાં વપરાય છે શોધી કાઢો. તો આપણે જોઈએ કે બસ, ટ્રક, ટ્રેક્ટર જેવા ભારે વાહનો હોય તેમાં ઈંધણ તરીકે આપણે ડીઝલ વાપરીએ છીએ. જનરેટર ચલાવવા માટે પણ ડીઝલ વપરાય છે. ત્યારબાદ છે, દિવ્યાએ કવિતા લખી અને તેના મિત્રો પાસે ગાય, તે વાંચો અને ચર્ચા કરો. હું કાળો છું, હું જાડો છું, હું વહુ છું, હું કોણ છું, તમે જાણો છો,
हूँ लांबो समय रहीश जो तमे ध्यान थी वापरशो मने बनता लाखों वर्षों लागे छे हूँ हमेशा त्यां रहीश नहीं हूँ तमारा दीवाने प्रकाश आपू छूँ हूँ तमारी रसोई करूँ छूँ हूँ तमारा यंत्रों चलावूँ छूँ अवकाश में विमान चलावा लोकोने मारा करता कोण वधु उपयोगी छे जो ध्यान थी नहीं वापरो हूँ हमेशा त्यां रहीश नहीं मारा वगर तेवो झगड़ से मारा वगर जीवन शू रहे से हूँ कोण छू हूँ जाड़ू छू हूँ बहु छू हूँ कोण छू तमे जाणो छो अहीं कविता आपेली छे દિવ્યાએ લખેલી છે તો આ કવિતામાં શું કહેવા માંગે છે તે આપણે જોઈએ તો આ કવિતામાં ખનિજ તેલની વાત કરવામાં આવી છે કે આ કવિતામાં કહેવામાં આવ્યું છે કે ખનિજ તેલનો જથ્થો ઘણો જ ઓછો છે તેને બનતા લાખો વર્ષો લાગે છે તેથી તેનો વપરાશ કરકસરથી કરો જો માનવી યોગ્ય રીતે ખનિજ તેલનો ઉપયોગ કરશે તો તે લાંબા સમય સુધી રહેશે ખનિજ તેલ અને અન્ય ઈંધણ આપણને દીવાના પ્રકાશ માટે રસોઈ બનાવવા માટે યંત્રો ચલાવવા માટે આકાશમાં વિમાન ચલાવવા માટે વગેરે માટે ઉપયોગી છે જો તમે તેમને વિવેકપૂર્વક ઉપયોગ નહીં વાપરો તેમનો વિવેકપૂર્વક ઉપયોગ નહીં કરે તો આપણે બધા ચાલી નહીં શકે તેના વગર આપણે ચાલશે નહીં ભવિષ્યમાં તેના માટે યુદ્ધો પણ થશે જો તમારા ગામ અથવા નગરમાં એક અઠવાડિયા સુધી પેટ્રોલ કે ડીઝલ ના મળે તો શું થાય તો આપણા ગામ કે નગરમાં એક અઠવાડિયા સુધી પેટ્રોલ કે ડીઝલ ના મળે તો ઘણી બધી મુશ્કેલીઓ થાય છે સ્કૂટર મોટર કાર વગેરે વાહનો ચલાવવાનો બંધ થઈ જાય મિલ અને ફેક્ટરીઓ પણ બંધ થઈ જાય જનરેટર ચાલી ન શકે વેપાર ધંધા બંધ થઈ જાય લોકોને દરેક જગ્યાએ ચાલીને કે સાયકલ લઈને જવું પડે લાંબે ગાળે દેશને આર્થિક નુકસાન થાય ત્યારબાદ છે કે ઈંધણ બચાવવાના થોડા ઉપાયો સૂચવો તો આપણે જોઈએ કે ઈંધણ બચાવવાના ઘણા ઉપાયો છે તેમાંથી થોડાક ઉપાય આપણે બતાવીએ તો તેમાં આપણે જોઈએ કે સરકારી બસોનો વધુમાં વધુ ઉપયોગ થવો જોઈએ વ્યક્તિગત વાહનોનો ઓછામાં ઓછો ઉપયોગ થવો જોઈએ ચાર રસ્તા ઉપર લાઇટ લાઇટ હોય ત્યારે અને રેલવે ફાટક બંધ હોય ત્યારે વાહનોનું એન્જિન બંધ રાખવું જોઈએ સૌર ઊર્જાનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ અમુક રસોઈ માટે સૂર્ય કુકરનો પણ ઉપયોગ કરવો જોઈએ પહેલાંની વાત કે ચૂલા માટે લાકડા દુર્ગા હરિયાણાના એક ગામમાં રહેતી હતી દરરોજ તે ઘણા કલાકો ચૂલા માટે લાકડા વીણવા વિતાવતી તેની દીકરી પણ તેને મદદ કરતી છેલ્લા 3 મહિનાથી તેને ખાંસી થઈ હતી લીલા ભેજવાળા લાકડા સળગતા ત્યારે ખૂબ જ ધુમાડો હતો પરંતુ દુર્ગા પાસે બીજો કોઈ વિકલ્પ પણ ન હતો જ્યારે ખોરાક ખરીદવા પૂરતા પૈસા ન હતા ત્યાં લાકડું ખરીદવા પૈસા ક્યાંથી હોય તમે ક્યારે સૂકા લાકડા વીણ્યા છે કે ગાયના છાણા બનાવ્યા છે તે કેવી રીતે બનાવવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે શિયાળાની ઋતુમાં તાપણું કરવા માટે સૂકા લાકડા વીણી અને તેનો ઉપયોગ કરીએ છીએ ગાયના છાણા બનાવવામાં આવે છે કે ગાયના છાણાના બનાવવા માટે જે ગાયનું છાણ હોય કે ભૂસું ભેળવીને તેને ગોળ અથવા લંબગોળ આકાર આપીને ભીત ઉપર અથવા જમીન ઉપર તડકામાં થોડા દિવસો સુધી સૂકવવામાં આવે છે સુકાઈ જાય ત્યારબાદ આપણે શું કરીએ તો કે તેનો રસોઈ બનાવવા માટે ઈંધણ તરીકે ઉપયોગ કરીએ છીએ તમે કોઈને જાણો છો કે સૂકા લાકડા અથવા સૂકા પાંદડા ચૂલો સળગાવવા વીણતા હોય તો આપણે ઘણા ગામમાં ઘણા એવા લોકો હોય કે જે ચૂલો સળગાવવા માટે જેને ગેસ ના હોય તે ચૂલો સળગાવવા માટે છાણા અને લાકડા વીણતા હોય છે તમારા ઘરમાં રસોઈ કેવી રીતે બને છે તમારા વિસ્તારમાં બીજા કુટુંબમાં રસોઈ કેવી રીતે બને છે તો આપણે જોઈએ કે આપણા ઘરમાં ગેસનો ઉપયોગ થાય છે કે બનાવવા માટે આપણે ગેસનો ઉપયોગ કરીએ છીએ તો આપણે આજુબાજુના કુટુંબમાં પણ ઘણા ગેસનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ અત્યારે કોઈ ઓછા પ્રમાણમાં જે વ્યક્તિ હોય છે તે જ છાણા અને લાકડાનો ઉપયોગ કરીને કે ચૂલાનો ઉપયોગ કરતા હોય છે તેના દ્વારા રસોઈ બનાવતા હોય છે જો તેઓ રસોઈ બનાવવા લાકડા અને છાણાના ઉપયોગ કરે છે
तो धुमाड़ाने कारण तेमने केवी मुश्किलों पड़ती हे। तो आप जो कि जे लोग लाकड़ा ने छाणा उपयोग करता हे ते लोग ने घनी मुश्किल पड़े के धुमाड़ो थाय नहीं के धुमाड़ो थाय तो श्वास में आँखों में बढ़तरा थाय ते धुमाड़ो आँखों में श्वास में जाए तेनाथी तेमने माथानो दुखावो थाय खांसी थाय आँखनी बीमारी थाय अने फेफसा संबंधी घणा रोगों पण थाय छे। શું દુર્ગા લાકડા સિવાય બીજું કંઈ વાપરી શકે કેમ નહીં? તો આપણે જોઈએ કે દુર્ગા ગરીબ હોવાના કારણે લાકડા સિવાયના કેરોસીન કે એલપીજી જેવા બળતણ વાપરી ન શકે, તેની રસોઈ બનાવવા વીણીને લાવવા જે મફત લાકડા છે તે મફતમાં મળતા હોય છે, છાણામાંથી છાણા બનાવે જે છાણ હોય તેમાંથી છાણા બનાવીને તે મફતમાં મેળવે છે, તેથી તે છાણા અને લાકડાનો ઉપયોગ કરે છે। पहले अपना देश में आश्रे बे तृतीयांश लोग छाणा लाकड़ा ने सूका डाड़खा वगैरह ने उपयोग करता हता। आ बधु फक्त रसोई बनावा ज नहीं परंतु गर्मी मेळवा माटे, पानी गरम करवा अने प्रकाश मेळवा माटे वपरातो हतो। घरना बीजा कामों माटे अन्य वस्तुओं जेवी के केरोसीन, एलपीजी, कोलसो, वीजड़ी वगैरह पण वपराय छे। त्यारबाद आपणे जोईए के मैत्रीय पुस्तकों में स्तंभ आलेख बताव्यो छे। चार्ट में 100 घरों में एक प्रकार बर्तन दर्शाती माहिती छे। छेल्ला 20 वर्ष में क्या बर्तनों वपराश वध्यो छे अने क्या बर्तनों वपराश ओछो थयो छे ते पण बतावियो छे। 20 वर्ष में बर्तन में थयेलो बदलाव जे आपणे अहींया चार्ट में जोई शकीए छीए, तो तेमां छे के वर्ष 1996 में 100માંથી કેટલા ઘરમાં છાણા અને લાકડાનો ઉપયોગ કરવામાં આવતો હતો? તો આપણે જોઈએ કે છાણા અને લાકડાનો 84% છાણા અને લાકડાનો ઉપયોગ થતો, 10% એલપીજી અને કેરોસીન વપરાતો, 5% કોલસો અને 1% વિદ્યુત વપરાતો। ત્યારબાદ છે કે વર્ષ 1976માં क्या बर्तनों सौथी ओछो उपयोग थतो? तो आपणे जोईए के जे बर्तनों सौथी ओछो उपयोग थतो ते क्यो छे, तो के विद्युत, के विद्युतनो जे उपयोग छे ते सौथी ओछो थतो हतो। जे अहींया आपणे जोई शकीए छे के विद्युत ते सौथी ओछो वपराश थतो हतो। त्यारबाद छे के वर्ष 1976માં એલપીજી અને કેરોસીન 10% ઘરોમાં માં ઉપયોગ માં લેવાતો હતો અને 1996માં તે વધીને 18% થયા હતા। એનો મતલબ કે 20 વર્ષમાં 80% એલપીજી નો જે વપરાશ છે તે વધ્યો હતો। વર્ષ 1996માં 100માંથી કેટલા ઘરોમાં વિદ્યુતનો ઉપયોગ થયો હતો? તો કે વર્ષ 1996માં 100માંથી 5 ઘરોમાં વિદ્યુતનો ઉપયોગ થયો હતો। ત્યારબાદ છે કે વર્ષ 1996માં કયું બર્તન ઓછું વપરાયું હતું? તો કે જે કોલસાનું બર્તન છે તે સૌથી ઓછું વપરાયું હતું। વર્ષ 1996માં 2% ઘરોમાં ઉપયોગમાં લેવાયું હતું। વડીલો પાસેથી જાણકારી મેળવો, જ્યારે તેઓ નાના હતા તે સમયે રસોઈ બનાવવા ઘરમાં શું ઉપયોગમાં લેવાતું હતું? તો આપણે જોઈએ કે વડીલો નાના હતા ત્યારે કેરોસીન, છાણા અને લાકડા ઉપયોગમાં લેવાતા હશે। તમારા વિસ્તારમાં છેલ્લા 10 વર્ષમાં રસોઈ માટે ક્યાં ક્યાં બળતણોનો ઉપયોગ વધ્યો છે, ક્યાં ક્યાં બળતણનો ઉપયોગ ઘટ્યો છે? તો આપણે જોઈએ કે આપણા વિસ્તારમાં છેલ્લા 10 વર્ષમાં રસોઈ બનાવવા માટે એલપીજીનો ઉપયોગ વધ્યો છે, જ્યારે કોલસા, છાણા અને લાકડા અને કેરોસીનનો ઉપયોગ ઘટ્યો છે। હવે પછીના વર્ષ દરમિયાન કયા બળતણોનો ઉપયોગ વધશે અને કયા બળતણોનો ઉપયોગ ઘટશે તેની ચર્ચા કરો। તો આપણે જોઈએ કે હવે પછીના 10 વર્ષમાં એલપીજી, વીજળી અને સૂર્ય ઉર્જાનો બળતણ તરીકે ઉપયોગ વધશે અને છાણા, લાકડા અને કોલસા કે કેરોસીનનો ઉપયોગ ઘટશે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણો પાઠ છે તે પૂર્ણ થાય છે।